परम पूज्य गुरुदेव परमन्नी माता जी, आदि शक्ति वेद माता देव माता विश्व माता माँ गायत्री ना परम सानिध्य माँ नवयुग नई नारी शक्ति नी जागृति नो प्रथम सोपान ना भागरूप कन्या कौशल्य शिबिर पांच पांच दिवस थी अपने बधा साथे बेसी अने एक नवी दिशा धारणे प्राप्त करवा माटे परम पूज्य गुरुदेव ने परमन्नीय माताजीए जे युगनी संभावना अने संकल्पनाओने अपनी सामे मूकी छे तेना तरफ अपने प्रयाण करी शकीए अपनने खूब सरस रीते एक साची दिशा प्राप्त थाय अपनु भटकतु जीवन एक सुव्यवस्थित रीते साची दिशा में चाली सके ए माटे अपनने एक महाकाल परम सत्ता नु संरक्षण पण मळ्युं अने तेमनी ज प्रेरणाओने आत्मसात करता करता अपने सरस रीते आ पांच दिवस में शिबिर में जे पण प्रश्नोत्तरी पहेला आपणे एटला माटे लईए छीए के अने संकल्प आपणे एटला माटे जाहिर करवाना छे एनी साथे दरेक शाखामांथी एक बहेन एक दीकरी आ पांच दिवस में तमने शुं अनुभूति थई घरे थी निकळ्या अहींया आव्या अने अहींया आव्या पछी तमारा भीतर में शुं अनुभूति थई तमारे अहींया बतावानी छे साढ़ा आठे पाछा बेसी जईशुं अने कम्प्लीट अग्यार वागे आपनो कार्यक्रम विराम लेशे पूर्णाहुति थई जशे प्रसादी लईशुं महाप्रसादी अने महाप्रसादी लई अने आपने बधा आपना हे रहेवानुं छे अरे वाह तो पछी आ कणु दादा कही देता ने आपणे के अमे कायम माटे बुक हे आ होल अमारो कायम माटे बुक खूब सरस आ कार्य माटे तमारा भीतर में एक संवेदना जागी छे संकल्प जे बेनो लेशे भाविका ने लखावशे अने आवता दिवसोनी अंदर अपना संकल्पो बराबर तन मन धन अने अंतरनी लगन साथे पूर्ण करवा माटे अपने तत्पर रहीशुं आवो राजकोट शाखा मैत्री संकल्पनी घोषणा करशे चलो હું રાજકોટ શાખા પરિવારમાંથી આવું છું શાંતિ મારું નામ મૈત્રી છે અમારો સંકલ્પ એવો છે કે દર રવિવારે એક કલાક યુતિ કેન્દ્ર અને અમાસ અને પૂનમના અલગ અલગ એરિયામાં એક કલાક જાપ અને પછી દીપયજ્ઞ અમે કરાવશું અને અમે બધા 500 ઘરમાં ઝોલા પુસ્તકાલય ચલાવશું અહીંયા લખાવી ગામ બલોલ જિલ્લો મહેસાણા અમારા ગ્રુપનો એવો સંકલ્પ છે કે 51 જન્મદિવસ સંસ્કાર 24 વિદ્યારંભ સંસ્કાર 24 ભૂસવન સંસ્કાર અને 21 દેવ સ્થાપના સરસ જો દેવ સ્થાપના મારા ચરણોમાં મારા કોટી કોટી વંદન તમામ માતાઓ અને દેવી શક્તિઓને પણ મારા જય ગુરુદેવ હું ભાવનગરની છું મારું નામ ચુડાસમા નિકિતા બાસે પણ હું વાકાને ગ્રુપ સાથે અહીં આવી છું અમારા વિસ્તારની અંદર એ કોઈ બાળ કેન્દ્ર નથી ચાલતું એટલે હું તે ચલાવીશ અને 21 દીપયજ્ઞ હું કરીશ તે સંકલ્પ લઈને અહીંથી જાઉં છું સરસ સૌને મારા જય ગુરુદેવ હું નિરુલ નવી મુંબઈથી આવી છું મારું નામ સોનલ પટેલ છે અમે 108 દીપયજ્ઞ કરાવીશું ઘરે ઘરે અને સાથે સાથે દર પૂર્ણિમાએ યજ્ઞ કરીશું મંદિરમાં અને સાથે સાથે પૂસવન સંસ્કાર જન્મદિવસ સંસ્કાર અને મુંડન સંસ્કાર પણ કરાવશું સરસ સંસ્કારોની પરંપરાને બરાબર ચલાવો સૌને મારા જય ગુરુદેવ મારું નામ ચૌહાણ શ્વેતા છે અમે ભરૂચથી આવ્યા છે અમે અમારી ફ્રેન્ડોએ એ સંકલ્પ લીધો છે કે અમે આપ તો માનવે જ પોતપોતાનું ભાગ્ય વિતાતા છે પરંતુ અમે એ વિશ્વાસ સાથે અમારું આધાર માનવાનું છે કે હું અને અમે બધા ઉત્સુક બનીશું અને બીજાને શ્રેષ્ઠ બનાવીશું જેથી યુગ અવશ્ય બદલવામાં મદદ મળી રહેશે અને અમે અનિયમિત બાળ સંસ્કાર કેન્દ્રમાં જઈએ છીએ તો હવેથી અહીંયા આવ્યા બાદ અમે સંકલ્પ કરીએ છીએ કે અમે નિયમિત બાળ કેન્દ્ર સંસ્કારમાં જઈશું તમે જવાના કે ચલાવવાના જઈશું કારણ કે અમે ખુદ અનિયમિત જઈએ તો પછી હા તો હવે તમે પહેલા નિયમિત થશો બરાબર છે તમે જે શીખ્યા છો એ તમે કોની સાથે આવ્યા અમે સંગીતા આંટી સાથે હા સંગીતા આંટી હવે તમને બરાબર લઈ જશે સંગીતા બેન
આ દીકરીઓને તમારે બરાબર પાકી કરી દેવાની છે. હા, માટલું ગળાઈ ગયું છે, હવે ભઠ્ઠામાં તમારે તપાવવાનું છે. સરસ, ચલો પાછળ દીકરીને આપો. સૌને મારા જય ગુરુદેવ. હું, મારું નામ પટેલ નિધિ છે, હું મહેસાણા શાખામાંથી આવું છું. મારી સાથે આવેલી બધી ગ્રુપની છોકરીઓ, અમે મહેસાણામાં બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીશું અને યજ્ઞ ચાલુ છે ત્યાં અમારી સેવા આપીશું. સરસ. મહેસાણા શાખા કોની સાથે આવ્યા? ગીતા માસી સાથે. ગીતા માસી સાથે એમને યજ્ઞમાં લઈ જવાના દીકરીઓને, અને પૂરેપૂરા યજ્ઞ સરસ કરાવી શકીએ એ માટે તમે એમને ચાન્સ આપજો. સૌને મારા જય ગુરુદેવ. મારું નામ પ્રિયંકા છે, ગાયત્રી પરિવાર જયપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણાથી હું આવું છું. ગાયત્રી પરિવાર જયપુર દ્વારા અત્યારે હાલમાં નિયમિત ગુરુવારે સ્વાધ્યાય થાય છે, દર રવિવારે ગાયત્રી યજ્ઞ અને બાળ સંસ્કાર કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે, અને પૂનમના દિવસે દીપ યજ્ઞ પણ થાય છે. હાલમાં 31 લાખ મંત્રનો જાપ, સામૂહિક સાધના પણ કરવામાં આવે છે. તો આ તમામ કાર્યો વડીલ પટેલ ગોવિંદભાઈ તથા અમૃતભાઈ તથા ડાઈ બેન ગોવિંદભાઈ ચલાવે છે. તો અમારો સંકલ્પ એ છે કે આ તમામ કાર્યો અમારું ગ્રુપ 22 બહેનો સંપૂર્ણ સાથ સહકાર આપે તેવો સંકલ્પ લઈએ છીએ. આગળ બાલ સંસ્કાર કેન્દ્ર ખાસ. મારું નામ ગજ્જર મીતા છે, હું ગણેશપુરાની શાખામાંથી આવું છું. મારો સંકલ્પ એ છે કે હું મારા ગામની અંદર અમે જેટલી 22 છોકરીઓ આવી છે તે જઈને અમે ગાયત્રીની શરૂઆત કરીશું. દર રવિવારે અમે સ્વાધ્યાયનું કેન્દ્ર ચલાવીશું અને બાળ સંસ્કાર કેન્દ્રની પણ શરૂઆત કરીશું. ખૂબ સરસ. ગણેશપુરા બરાબર કામ આગળ વધે. બધાને મારા જય ગુરુદેવ. મારું નામ નિકિતા છે, હું મહેસાણા જિલ્લાના દેલોલી ગામમાંથી આવું છું. મારો સંકલ્પ એ છે કે અમારા ગામમાં બાળ સંસ્કાર કેન્દ્ર ચાલતું નથી તે હું ચલાવીશ. મારા સંગાત બીજી 2 છોકરીઓ ઊભી કરશે. બરાબર. પછી દર અઠવાડિયે સ્વાધ્યાય દેલોલીમાં દર અઠવાડિયે સ્વાધ્યાય થવું જોઈએ. દરેક ફળિયામાં ફળી અને બધાને ભેગા કરવાના એક જગ્યાએ અને સ્વાધ્યાય શ્રદ્ધા કેશોરમાં છે ને, 16 નંબરનું પાન સ્વાધ્યાય. સૌને મારા જય ગુરુદેવ. હું વિસનગરથી આવી છું. મારું નામ પટેલ ચારમી છે. હું દીપ્યજ્ઞ આ લાઈન છે 21 દીપ્યજ્ઞ કરાવીશ અને બાળ કેન્દ્ર તો હું ચલાવું છું. મારું નામ કિરણ છે, હું મોરબી તાલુકામાંથી આવી છું. અમારો એ સંકલ્પ છે કે અમે 108 નારી જાગરણ પુસ્તિકા 108 ઘરે વેચીશું. સરસ. જો 108 નારી જાગરણનો સેટ, આવા સંકલ્પ જોઈએ કે ગુરુદેવનું સાહિત્ય ઘર ઘર સુધી પહોંચાડવાનું છે. અને આવનારી બહેનો 10-10, 15-15, 24-24 સેટ લઈ જાય કે ગુરુદેવને કેટલા પહોંચાડ્યા એ મહત્વની વસ્તુ. શાખામાંથી આવું છું. મારું નામ મીનાબેન છે. અમારા ગામમાં ગાયત્રી હવન, પુષવન સંસ્કાર, પછી આ જન્મદિવસ સંસ્કાર બધું ચાલે જ છે. તેમાં સાથ સહકાર આપીશું અને સ્વાધ્યાયમાં નિયમિત જઈશું, જઈએ છીએ. પણ આમ હમણાંથી 2-3 અઠવાડિયાથી ચાલુ થઈ છું. પહેલા નથી જતી. તમે જે હિરપુરા ગામમાં શિબિર કરીને ત્યાર પછી એક નવો ઉત્સાહ જાગ્યો અને તે દિવસથી હું આ શિબિર આ સ્વાધ્યાયમાં જોડાઈ છું. ખૂબ સરસ. અને અમે બાળ સંસ્કાર કેન્દ્ર અમારા ગામમાં શરૂ કરીશું. બસ. દરેક પટેલ નિધિ છે, હું બાવળા ધોળકા શાખામાંથી આવું છું. મધુ આંટી જોડાઈ છું. અને અમે મારો સંકલ્પ એ છે કે અમે દર પૂનમ અને અમાસે દીપયજ્ઞ કરીશું અને દર રવિવારે સ્વાધ્યાય. સરસ. બધાને મારા સહિત જય ગુરુદેવ. મારું નામ માનસી છે, હું જૂનાગઢ જિલ્લામાંથી આવું છું ને મોરબી શાખામાંથી. અને મારો સંકલ્પ એવો છે કે મારી સોસાયટીમાં બાળ સંસ્કાર કેન્દ્ર નથી ચાલતું તો હું એ ચલાવીશ અને ઝોલા પુસ્તકાલય ચલાવીશ. સરસ. ઝોલા પુસ્તકાલય, જ્ઞાન ગુરુદેવને, ગુરુદેવનું જ્ઞાન લઈને ચાલવાનું છે. મારું નામ પ્રશાંતિ છે, હું ખાંભલાથી આવી છું, માણાવદર તાલુકામાંથી, મોરબી શાખામાંથી આવી છું. અને મારો સંકલ્પ એ છે કે હું એક સ્વાધ્યાય ચલાવીશ બાળ સંસ્કાર કેન્દ્ર અને પૂનમે ને અમાસે દીપ યજ્ઞ કરીશ. સરસ. તાળી પાડીએ કે જેથી કરીને દીકરીઓ આગળ વધતી રહે. મારું નામ રાઠોડ ભાવના છે, હું મોરબી શાખાથી આવી છું. મારો સંકલ્પ એ છે કે હું મારા વિસ્તારમાં પુસ્તકાલય ચલાવીશ અને બાળ સંસ્કાર કેન્દ્ર ખોલીશ મારા વિસ્તારમાં. સરસ. ઘણા મોટા શહેર છે, વિસ્તાર ઘણો છે, તો દરેક વિસ્તારમાં થવું જોઈએ. સૌને મારા જય ગુરુદેવ. હું અંબાઉપરા ગામમાંથી આવું છું. હું કલોલ શાખાના રીટાબેનની સાથે આવી છું. હું સંકલ્પ લઉં છું કે હું અમારા ગામમાં બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીશ અને અમારા ગામના દરેક બાળકોના જન્મદિવસ સંસ્કાર કરાવીશ. સરસ. જન્મદિવસ તો બધાએ જ ફરજિયાત કીધું ને એ રીતે દરેક સોસાયટીના બાળકોના નામ.
મારું નામ સુરાણી પ્રિયંકા છે. હું બાવળા શાખામાંથી આવું છું અને મારો સંકલ્પ એ છે કે અમારા વિસ્તારમાં કોઈ બાળ સંસ્કાર કેન્દ્ર કરતું નથી, તો હું અને મધુ આંટી અમે એક થઈને બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીશું. કઈ સોસાયટીમાં? પારસવાણી. જોજો, બધી જગ્યાએ જવું પડશે. હા, રશ્મિકા માણી મારા જય ગુરુદેવ અને સર્વે બેનરે પણ મારા જય ગુરુદેવ. હું હિરપુરા શાખામાંથી આવું છું. આથી હું એવો સંકલ્પ લઉં છું કે ગામની દરેક ગર્ભવતી સ્ત્રીઓને જ્યાં બને ત્યાં સુધી સંપર્ક કરીને હું સમાજ સંસ્કારનું આયોજન કરીશ. સરસ, આ બહુ જરૂરી છે. માતાજીને મારા જય ગુરુદેવ, બહેનોને મારા જય ગુરુદેવ. હું માંડળ શાખામાંથી વિપુલાબેન સાથે આવી છું. હું 24 દીપયજ્ઞ અને બાળ સંસ્કાર કેન્દ્ર લઈશ. વત્તા અમારા માંડળમાં બે વિભાગ પડે છે, પરાવાસ કહેવાય છે, સોસાયટી પણ કહેવાય છે. ત્યાંથી ચેતનાબેન તરીકે બાળ સંસ્કાર કેન્દ્ર લેશે. સરસ, ચેતનાબેન એમના વિસ્તારમાં, તમે ગામમાં. સરસ. સૌને મારા જય ગુરુદેવ. હું માંડળ શાખામાંથી આવું છું. મારું નામ પટેલ અર્પિતા છે. હું દર રવિવારે સ્વાધ્યાય ચલાવી. સરસ. બેનો અવાજ નહીં કરો. જય ગાયત્રી, જય ગુરુદેવ. હું રીટા માસી જોડે કલોલથી આવું છું અને 5 સોસાયટીમાં બાલ કેન્દ્ર ચલાવું. સરસ, બાલ કેન્દ્ર ચલાવવાનો સંકલ્પ. બેનો પાછળ અવાજ ના કરો. સૌને મારા જય ગુરુદેવ. હું ભરૂચથી આવું છું. મારું નામ ધર્મિષ્ઠા છે. હું હાલમાં તો મારી સોસાયટીમાં તો હું સ્વાધ્યાય ચલું જ છું, પણ મારી આજુબાજુની દરેક સોસાયટીમાં નજીક જે મને પરે છે ત્યાં હું અઠવાડિયામાં એક એક દિવસ સ્વાધ્યાય કરાવવા જઈશ અને એક દિવસ હું બાળ સંસ્કાર છોકરાઓનું કેન્દ્ર ચલાવીશ અને યજ્ઞ કરાવવાનું મને એમ પણ બહુ જ ઈચ્છા છે. હું યજ્ઞ કરાવું છું પણ એટલું બધું નહીં, પણ હવે મેં નક્કી કર્યું છે કે જે રીતે હું ટ્રેનિંગ લઈશ તે પણ મારે યજ્ઞ કરાવવા ફરજિયાત. જોઈએ તો કોઈ નહીં આવે તો હું એકલી જઈશ, પણ યજ્ઞ કરાવવા ખાસ જઈશ અને ત્યાં મારો એક જ ઉદ્દેશ્ય હશે કે મારે ગુરુદેવનું સાહિત્ય એ ઘરે આપવું એટલે આપવું. સરસ, યજ્ઞની સાથે ગુરુદેવનું સાહિત્ય. બેનો જરા શાંતિ રાખો. મારા સૌને જય ગુરુદેવ. તમે જેમ કીધું કે ઘડાને આકાર આપે છે, એવી રીતે અમે નાનપણથી બાળ સંસ્કારમાં તો જતા હતા. એ વખતે કોઈ સંસ્કારનું કંઈ હતું જ નહીં, એટલે અત્યારે હું જે ઊભી છું એ અમારા વિનામાંથી એ અમને અત્યારે અમને આ પોઝિશન ઉપર લાવ્યા છે અને ગુરુદેવનું કામ કરવાનું અમને કીધેલું છે. એટલે હું અત્યારે બાળ સંસ્કાર કેન્દ્ર તો ચલાવું જ છું અને આગળ પણ બીજી શાખાઓમાં પણ હું ચલાવવા માંગુ છું અને ગાયત્રી શતકનો પાઠ અમારા ફળિયામાં દરરોજે થાય એવો સંકલ્પ કરું છું. સરસ, તમારે જ આગળ વધવું પડશે, બરાબર. કયો વિસ્તાર? કાલો. જય ગુરુદેવ, જય માતાજી. હું સંતરામપુર શક્તિપીઠથી આવું છું. દર ગુરુવારે અને દર મંગળવારે સ્વાધ્યાય ચાલે છે અને આપણે નામ જન્મદિવસ ઉજવીશ. મારાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી હું જન્મદિવસ બાળકોના ઉજવીશ. હું આંગણવાડીમાં જોબ કરું છું. બાળકોનો વર્ષ થાય એટલે જન્મદિવસ ઉજવવાનું આવે જ છે, એટલે હું એ જન્મદિવસ બાળકોના ઉજવીશ. અને ભૂસવન સંસ્કાર માટે તમે ખાસ, કારણ કે નાના બાળકોની સાથે તમારે સંપર્ક છે એટલે વડીલોનો પણ સંપર્ક થાય, વાલીઓનો સંપર્ક થાય. જય ગુરુદેવ. ખૂબ સરસ. સૌને મારા જય ગુરુદેવ. અમે રાજકોટથી, રાજકોટની બાજુમાં સાપરવેરાળ ગામમાંથી ચાંદની દીદી ભેગા આવ્યા છીએ. અમારા સોસાયટીમાં હવે હું બાળ કેન્દ્ર ચલાવીશ અને જેટલું બનશે એટલું ચાંદની દીદી ભેગા જઈને કામ કરીશું. સરસ, તૈયાર થઈ જાઓ ચાંદની દીદીની જેમ. અમે રાજકોટ વિસ્તારના સાપરવેરાવાડ વિસ્તારમાંથી ચાંદની દીદી ભેગા આવ્યા છીએ. હવે હું નિયમિત સ્વાધ્યાય કરાવીશ અને બાળ સંસ્કાર કેન્દ્ર ખોલીશ અને બને ત્યાં સુધી ભારતીમાંથી ભેગા જઈ દરેક કાર્યમાં હાથ બટાવશ. સરસ, બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવવાનો સંકલ્પ છે. ચાંદની, બધાને જોડતા રહેજો, બરાબર. હું રાજકોટ સાપરવેરા વિસ્તારમાંથી ચાંદની દીદી ફેરી આવી છું અને હું બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવી રહી છું. શાખામાંથી એક કે બે, ચલો ચલો. સરસ, બાળ સંસ્કાર કેન્દ્ર તો હું ચલાવી રહી છું અને જન્મદિવસ સંસ્કાર અને પ્રાર્થના કેન્દ્ર ચલાવીશ અને દેવજીને સહાય કરીશ અને ગુરુદેવના વિચાર અમે પુસ્તકો દ્વારા ઘર ઘરે પહોંચાડશું. વિચાર કરો, આ છોકરીને તો જુઓ, બાળ સંસ્કાર ચલાવે છે અને હજી વધારે આગળ કરવાનું પ્રયત્ન છે, વિચાર કરો. મારા આપ સૌને જય ગુરુદેવ. હું, મારું નામ પ્રજાપતિ જાનવી છે. હું મહેસાણા શાખામાંથી દીપિકાબેન દેસાઈ સાથે આવી છું. મારો સંકલ્પ એ છે કે હું
હું બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીશ અને આવતી શિબિરમાં બીજી 11 છોકરીઓને મારી સાથે લેતી આવીશ. સરસ, આ જુઓ નવો સંકલ્પ તમને બધાને મળે છે. સૌને મારા જય ગુરુદેવ. હું પુરુષોત્તમ નગર સોસાયટી વડોદરાથી આવું છું લીલામાસી સાથે. અમારે ત્યાં બાળ સંસ્કાર કેન્દ્ર નથી ચાલતું, તો હું એ સ્ટાર્ટ કરીશ. અમારે ત્યાં યુવતી કેન્દ્ર ચાલે છે, તો એમાં વધારે બહેનો આવે અને દરેક પૂનમ અને અમાસના દિવસે અમારે ત્યાં દીપ યજ્ઞ થાય. બોલે ગાયત્રી માતા કી જય. શ્રીમતી રશ્મિમાના ચરણોમાં મારા કોટી કોટી વંદન, તેમજ સૌને મારા જય ગુરુદેવ. મારું નામ પટેલ વિધિ છે. હું પેથાપુર શાખામાંથી આવું છું, પરંતુ હું વિજાપુર રહું છું. ત્યાં અમારે બાળ સંસ્કાર કેન્દ્ર ચાલતું નથી, પણ હું ચલાવીશ એ મારો સંકલ્પ છે. સરસ, વિજાપુર. મારા જય ગુરુદેવ. હું મારું નામ પટેલ ચારમી છે. હું કલોલ શાખામાંથી આવી છું. મારો સંકલ્પ એ છે કે હું 20 દીપ યજ્ઞ કરાવીશ. કેમ 20? કેમ 20 એ કે? સૌને મારા જય ગુરુદેવ. હું 40 ગાયત્રી ચાલીસાના સેટ લઈને બધાના ઘરે ચાલીસા પહોંચાશ. અરે વાહ, જુઓ કયા ગામમાંથી આવે છે? કલોલ. સરસ. પૂજ્ય માના ચરણોમાં કોટી કોટી પ્રણામ તથા સૌને જય ગુરુદેવ. અમે ઉનાવ શાખામાંથી આવીએ છીએ. અમે 24 ઘરે યજ્ઞ અને 24 દીપ યજ્ઞ કરવાનો સંકલ્પ લઈએ છીએ. સરસ. આ બેચર મામા આવ્યા, જુઓ દીકરીઓ માટે એટલું ભાવ છે, એટલી લગન છે. સાંભળો એમને શું કહે છે. જય ગુરુદેવ. હું મોરબી શાખા, મારી સાથે આવેલા શ્રી રામજીભાઈ એ ધૂન મંડળના પ્રમુખ છે. દર શનિવારે મોરબીમાં ધૂન બોલાવે છે અને એક વર્ષે 1,25,00,000 રૂપિયાનું ગૌશાળા માટે ભંડોળ એકઠું કરે છે આ શ્રી રામજીભાઈ. હવે સંકલ્પ રામજીભાઈ એવા લે છે, હું એની સાથે જોડાઉં છું. મોરબીમાં એક ગાયત્રી મંદિર માટે એક સત્સંગ હોલ બનાવવા માટેના એ પ્રયત્ન ચાલુ કરશે. હું એમને મદદરૂપ થઈશ. આજે એ સંકલ્પ લેશે. જય ગુરુદેવ. જોકે સંકલ્પ મનુષ્યએ કરવો જ જોઈએ. આપણે સૌએ સંકલ્પ કરવો જોઈએ. જેટલા અહીંયા ઊભા થયા છે એટલા જ કરવાનો એવું નથી. આપણે સૌએ સહિયારો સંકલ્પ કરવાનો છે કે આવું ગુરુદેવનું કાર્ય થતું હોય એમાં સૌએ મહેનત કરવાની છે, દિલથી મહેનત કરવાની છે. અને જ્યારે હૃદયપૂર્વકનો સંકલ્પ હોય ત્યારે ગુરુદેવ એમને પ્રેરણા આપે જ છે અને એ સંકલ્પ હંમેશા સિદ્ધ થાય જ છે. અને માત્ર 100% નહીં પણ 200%, 500% અને 1,000% સફળતા મળે છે. અને આપને સૌને સંકલ્પમાં સફળતા મળશે, બેચર મામાના સંકલ્પમાં પણ સફળતા મળે એવી તમને સૌને વિનંતી કરું. કોઈ ગુરુદેવને અને ભગવાનને પ્રાર્થના કરો કે અમારા સંકલ્પમાં અમને ખૂબ જ સફળતા મળે અને વહેલી તકે આ અમારો સંકલ્પ સિદ્ધ થાય. જય ગુરુદેવ. બધાને મારા તરફથી જય ગુરુદેવ. હું સંતરામપુર ગાયત્રી શક્તિપીઠમાંથી આવું છું. મારું નામ મકવાણા ભાવનાબેન છે. અમારો 4 બહેનોનું ગ્રુપ છે. અમે સંતરામપુર ગાયત્રી શક્તિપીઠમાં દર રવિવારે યજ્ઞ થાય છે, તેમાં 7 સહકાર આપીશું અને 12 સંસ્કાર કેન્દ્ર ચલાવીશું. સરસ. જય ગુરુદેવ. મારું નામ બિરજા શિવાંગી છે. હું પાયલજી બાજુમાં જ રહું છું. મારો સંકલ્પ એ છે કે હું દર રવિવારે 21 નારી જાગરણના સેટ વેચવા જઈશ ઘરે ઘરે. સરસ. નારી જાગરણના સેટ, જુઓ દીકરીઓ હવે નીકળશે. સૌને મારા જય ગુરુદેવ. મારું નામ પટેલ હર્ષ છે. હું કલોલ શાળામાંથી આવું છું. હું ઘરે ઘરે ચાલીસા પહોંચાડીશ. સરસ. મારા જય ગુરુદેવ. આજે હું એવો સંકલ્પ લઉં કે માએ કીધું ને સવારે કે ખર્ચા ઓછા કરવાના, તો આપણા બધામાંથી કેટલી કુંવારી છોકરીઓ, હું એ કુંવારી જ છું. સગાઈ થઈ કુંવારી, પણ લગ્ન સાદાઈથી કરીશ, કોઈ જાતનો ખર્ચો નહીં કરું. સરસ. આ દીકરીઓને પ્રેરણા કે હવે તમે કટિબદ્ધ થાઓ, લગ્ન સાદાઈથી થાય. અને બીજું બસ સાંભળો, પહેલા
આલા પણ તમને શું પ્રોબ્લેમ છે અહીંયા? બોલે ગાયત્રી માતા કી જય. કોઈ પણ જગ્યાએ લગ્નમાં કે પાર્ટીમાં કે ભોજનમાં જાઓ તો એક સંકલ્પ બધાએ લેવાનો છે કે અમે ક્યારેય પણ અન્નનો બગાડ નહીં કરીએ. ના, થોડું 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 બધી થાળીમાં બગડે છે, કેટલા બધા લોકો ભૂખે મરી જાય છે, એના બદલે આપનું અન્ન બચે એ બહુ જરૂરી છે. અત્યારે એવું પણ એક અભિયાન ચાલે છે કે કોઈ જગ્યાએ પ્રોગ્રામ છે, લગ્નનો છે કે કોઈ પણ પ્રોગ્રામ છે, અને ખરેખર વધારે બનેલું ભોજન પડી રહ્યું છે, તો એવી એક કંપની એક કામ કરે છે, એવું ગ્રુપ કે એને તમે ફોન કરો તો આવીને એ ભોજન લઈ જાય અને જે ગરીબ લોકો છે ત્યાં એમને ખવડાવી આવે છે. એટલે આપણે ઓછું લઈશું, થોડાક ભૂખે રહીશું તો ચાલશે, પણ વધારે પડતું ખાઈને બગાડ ખોટો કરીને કે કોઈના મોઢામાં ન જાય એવું ન થાય, ધાનનો બચાવ કરીશું. બોલે ગાયત્રી માતા કી. બીજી એક વાત, બહેનોને ખાસ સૂચના, ઘરમાં શાકભાજી લાવો એનો જે કાંઈ છાલ નીકળે છે કે જે કાંઈ છે એને પ્લાસ્ટિકની બેગમાં પેક કરી ગાંઠો મારી અને બારીમાંથી ફટ દઈને બહાર નાખી દેવાની ટેવ છે એ બંધ કરજો. કોઈ પણ શાકભાજીના છાલ છે એને ડીશમાં જ કાઢો અને બહાર ગાય ખાય એટલા માટે એને અલગથી મૂકો. પ્લાસ્ટિકની બેગમાં કોઈ પણ ખાવાની વસ્તુ બહાર ના ફેંકશો. આપની ગૌ માતા એ પ્લાસ્ટિક સાથે ખાઈ જાય છે, એને ક્યાં હાથ છે તો ગાંઠ ખોલે, અને એના કારણે એના આંતરડામાં પ્લાસ્ટિકની ગાંઠો થઈ જાય છે, કેટલી પીડા ભોગવવી પડે છે. હે, તો એમાંથી ખાસ બચે એના માટે પ્રયત્ન કરીશું. અને વિશેષ ગાયત્રી મહામંત્રનો પ્રભાવ, પરમ પૂજ્ય ગુરુદેવની કૃપા દ્રષ્ટિનો પ્રભાવ. કહેવાય છે કે કુકરવાડા શાખામાંથી તમારા નીરુબેન આવેલા છે. કનુભાઈ જેમને લકવાની અસર થઈ ગયેલી પણ ગુરુના કાર્યમાં નિષ્ઠા અને શ્રદ્ધા આજે ખૂબ સરસ થઈ ગયા. ડભોઈની અંદર જ્યારે એક મહિલા ચેતના શિબિર ભરાઈ ત્યારે એ બધા બહેનોની સાથે આવેલા હતા અને ઉત્સાહી હતા. થોડા સમય પહેલા એમને આ અસર થઈ પણ ગુરુની કૃપા આજે બોલતા ચાલતા હરતા ફરતા થઈ ગયા. એ એક દીકરી એમ કહેતી હતી કે મારે આશીર્વાદ લેવા છે એમના બોલીને. એને પણ ગાંઠો હતી અને એને વિચાર કર્યો કે ગુરુદેવ મારા શરીરમાં આ ગાંઠ ક્યાંથી આવી, ખરેખર મારા ગુરુદેવ તમે સાચા છો, હું તમને દિલથી ચાહું છું, જો આ નાતો પાકો હોય સાચો હોય તો આ વસ્તુ ના હોવી જોઈએ. અને ફરીથી જ્યારે રિપોર્ટ કરાવ્યો ત્યારે નોર્મલ રિપોર્ટ આવ્યો, એટલે એને એમ કહ્યું કે મારા જીવનમાં આ પ્રસંગ બન્યો છે, આ એક ચમત્કાર કહો, ગુરુ પ્રત્યેની નિષ્ઠા કહો કે શ્રદ્ધા કહો. એક વાત ચોક્કસ છે કે જીવનમાં પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે ગુરુચરણમાં જો આપનું સમર્પણ કરીએ તો અવશ્ય ગુરુદેવ એને સહાયતા જરૂર કરે છે. આવો માના ચરણોમાં કોટી કોટી વંદન. સૌને જય ગુરુદેવ. હું એવો સંકલ્પ લઉં છું કે હું ગાયની સેવા કરીશ અને બની શકે એટલી ગાયની રક્ષા કરીશ અને જેમ બને તેમ ગાયનું ઘરમાં વપરાશ થાય એવો પ્રયત્ન કરીશું અને બધાને બતાવીશું એમ કરવાનું. ગાયને આધારિત જે કંઈ વસ્તુ છે એ ઘરમાં ખાસ વપરાય એ બહુ જરૂરી છે. બીજો સંકલ્પ કરો ગુરુદેવ માટેનો. ગુરુદેવને એવી પ્રાર્થના છે કે ગૃહસ્થ જીવન નિભાવતા નિભાવતા અમારાથી જે થાય એ ગુરુદેવનું કાર્ય કરી. સંકલ્પ સાથે જ કામ કરવાનું છે. જન્મદિવસ ઉજવીશું બધા. સરસ. પોતાની સોસાયટીમાં ફરવાનું, જન્મદિવસ લખવાના અને જન્મદિવસ ઉજવવાનો સંકલ્પ. હવે તમને આ 5 દિવસની આપની જે કન્યા કૌશલ્ય શિબિરમાં તમે ઘરેથી નીકળ્યા અહીંયા આવ્યા, શું વિચાર્યું હતું અને અહીંયા આવીને શું મળ્યું, શું જોયું, હવે તમારી અનુભૂતિ તમારે કહેવાની છે. ચાલો આવો. તમને જે કાંઈ અવનવું લાગ્યું, તમે કેવા હતા અને આ દિવસોની અંદર તમારામાં કેવું પરિવર્તન તમે જોયું, અનુભૂતિ બતાવો. મારી આ બીજી શિબિર છે, મને અહીંયા આવીને ખૂબ જ ગમ્યું અને હું તો એમ કહું છું કે મારા ગામની બીજી બહેનોને પણ હું પ્રેરિત કરીશ કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ બીજી શિબિર થાય તો અમારી જોડે આવે. અમારા ગામમાંથી અમે 6 જ બહેનો આવ્યા છે, અમારી સાથે મોટા પણ કોઈ નથી. અમને અમારા ટાંડીના
અંકલ લઈને આવ્યા છે. હું તેમનું ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે તે અમને અહીંયા સુધી લાવ્યા, અને તેમને ખૂબ જ અભિનંદન કરું છું કે તેમને લાવ્યા. મેં જ્યારે પહેલી શિબિર ભરી હતી ને, ત્યારે મને એમ થતું હતું કે બીજી શિબિર ક્યારે આવશે ક્યારે આવશે. બે વર્ષ પહેલા મેં શિબિર ભરી હતી લીમડી, તો એમ થતું હતું કે ક્યારે હશે ક્યારે હશે. જ્યારે આવી ગઈ ને 10 દિવસ પહેલા મને ખબર પડી ને, તો હું ખૂબ જ ખુશ થઈ, અને મને થયું કે શિબિર આવી ગઈ એટલે હું એમ એટલે ખુશીમાં આવી પણ નહીં. અને મેં મારા મમ્મીને ડાયરેક્ટ કીધું કે મમ્મી હું તો જવાની જ છું. મારા મમ્મીએ કીધું કે હા જજે બેટા એમ કરીને. એટલે હું આ શિબિરમાં આવવાથી આપણામાં ઘણું બધું પરિવર્તન પણ થાય છે. આપણે ઘણા બધા અહીંયાથી સંસ્કાર પણ લઈએ છીએ, મને બધાનો આદર કરતા થઈએ છીએ. મને આ શિબિર ખૂબ જ ગમે છે, અને હું એટલું જ કહેવા માંગીશ કે જ્યારે પણ બીજી શિબિર થાય તો અમને બોલાવજો. તમારું એડ્રેસ સૌને મારા જય ગુરુદેવ. મારે જ્યારે અહીંયા જ્યારે શિબિર ગોઠાઈ ત્યારે મારે છેક આવવાનું હતું. 21 તારીખે 20 તારીખ સુધી મારે આવવાની ઈચ્છા જ નહોતી જરાય. મારા સાસુ કહેતા હતા, મિત્તલબેન કહેતા હતા, મંજી માસી કહેતા હતા, પણ મારે જરાય ઈચ્છા નહોતી. કારણ કે એની પાછળ બે કારણ છે. એક મારે નાનો બાબો છે, અને બીજું કારણ એ કે મારે માથાની સખત તકલીફ છે. પણ હું અહીંયા આવી પછી મને જરાય માથું દુખ્યું નથી. અને ખૂબ સરસ, જુઓ માથા ઉતરી જાય એટલે એમ. અને બહુ પહેલા દિવસે બહુ કાઠું પડ્યું, પણ બીજા દિવસથી પછી અમે ટેવાઈ ગયા અને બહુ મજા આવી શિબિરમાં. સરસ સરસ. મારું નામ કાજલ છે, હું વાસણા શાખામાંથી આવી છું. પહેલાં તો મને આ શિબિર વિશે ખબર નહોતી. મારા મમ્મીએ જ જ્યોતિબેનને નામ લખાવી દીધું હતું, અને ઘરે આવીને મને કીધું કે તારે શિબિરમાં જવાનું છે. તો એવું થતું હતું કે ત્યાં જઈને શું કરાવશે અને કેવું હશે ખબર જ ન હતી. અને ગુરુદેવ અને માતાજી વિશે થોડી થોડી અમને જાણકારી હતી જ્યોતિબેન પાસેથી, પણ અહીંયા આવીને એમના ચારિત્ર વિશેની બધી જ જાણકારી મળી ગઈ, અને યજ્ઞ વિશે ધ્યાન વિશેની જાણકારી મળી, તથા 20 વર્ષમાં જે નારી વિશેની જાગૃતિ વિશેની તથા તેની મહત્વ વિશેની જે જાણકારી ન હતી એ બધી અહીંયા આવીને અમને જાણકારી મળી. તથા ઘરે અમે મોડા ઉઠીએ એટલે કે 6-7 વાગ્યા ઉઠીએ તો પણ આમ એમ લાગે કે થાક લાગે છે, અને અહીંયા આવીને તો વહેલા ઉઠી જઈએ, અને છતાં પણ એવું થાય કે આ ગુરુદેવની જ શક્તિ છે જેના કારણે અમને આ થાક નથી લાગતો. જુઓ જય ગુરુદેવ. પરમ પૂજ્ય ગુરુદેવ તેમજ પરમ પૂજ્ય વંદનીય માતાજીને કોટી કોટી વંદન, તેમજ દાદા ભગવાનના પવિત્ર મંદિરમાં કન્યા કૌશલ્ય શિબિર ગાયત્રી મંદિર દ્વારા આયોજિત છે તે પરમ પૂજ્ય વંદનીય રશ્મિમાને તેમજ 1200 દુર્ગા શક્તિ નારી શક્તિને હું નિહારિકા પટેલ આપ સર્વને એક વિજાપુર શાખા પરિવાર વતી કોટી કોટી વંદન કરું છું. સર્વપ્રથમ તો કન્યા કૌશલ્ય શિબિર એ શું હતું એ જ મને ખબર ન હતી. સર્વપ્રથમ કામિની બહેન આવ્યા વિજાપુર શાખાના ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે, જે તે સર્વપ્રથમ મારા જોડે આવ્યા અને એમને કન્યા કૌશલ્ય શિબિર અંગેની વાત કરી. તો એમાં મને એવું થયું કે હું જાઉં કે ના જાઉં, ત્યાં શું હશે તેના વિશેની વાત થતી હશે એ ખબર જ નહોતી. અને સૌથી મોટી મૂંઝવણ તો એ હતી કે 24 તારીખે એટલે કે આજના દિવસે જ અમારા ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, કબીર સાહેબનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જે ધામધૂમથી ઉજવવાનો હતો. એ છોડીને જાઉં કે ત્યાં શું થશે શું નહીં એ ખબર જ નહીં. તો અમારા ગામની દીકરીઓ અમે નક્કી કર્યું કે પછી જઈએ જ, હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દર વખતે આવવાનું જ છે. આ મારી પહેલી જ શિબિર છે એટલે એમાં કેવા અનુભવ થશે એનો મને ખૂબ જ ડર હતો. પણ ત્યાંથી ઘરેથી નીકળ્યા, ગુરુદેવનું નામ લઈ ગાયત્રી મંદિરમાં થોડી પૂજાવિધિ કરીને એના પછી નીકળ્યા. તો પછી નીકળ્યા ને અહીંયા દાદા ભગવાનના મંદિરમાં આવ્યા તો જોયું કે પવિત્ર વાતાવરણ છે અને અદિવ્ય શક્તિઓની અહીંયા આસપાસ વાતાવરણથી ખૂબ જ સુગંધિત છે. તો સર્વપ્રથમ એ દિવસે સાંજે મંદિરના દર્શન કર્યા. મંદિરના દર્શન કર્યા પછી જોવા ગયા કે આપણી રહેવાની વ્યવસ્થા કેવી છે. અરે રહેવાની વ્યવસ્થા જોઈને તો આપણે થયું કે આ તો 5-સ્ટાર હોટલમાં પણ નથી હોતી, અને આપણે ભક્તિ કરવાની છે ને આટલી સુવિધાઓ મળે એ તો ગુરુદેવની કૃપા જ હોઈ શકે, ગુરુદેવની કૃપા જ હોઈ શકે. ત્યારબાદ રાત્રે બન્યું કે હું પહેલી જ વખત રશ્મિમાને દર્શન કરું છું, તેમજ તેમનો સત્સંગ પણ પહેલી વાર જ સાંભળું છું. તો 21 તારીખે એમના વંદન થયા, એમની દિવ્ય વાણી આપણને એવી તો સ્પર્શી ગઈ કે આપણા તમામ 1200 દુર્ગા શક્તિની તમામ
સુષુપ્ત શક્તિઓને એમને જગાડીને એવા તો સંસ્કારોનું સિંચન કર્યું છે કે આપણે ભવિષ્યના ભારતનું યુગ નિર્માણ કરી શકીએ છીએ. નારી શક્તિ એ યુગ નિર્માણ છે, તે ચાહે ને તો આખા વિશ્વને બદલી શકે છે એવા આશીર્વાદ આપણને પૂજ્ય રશ્મિ માએ આપ્યા છે. આ માતાએ આપણને આપણા ગામમાં આપણા દરેક ગુજરાતના દરેક ખૂણે ખૂણેથી વ્યક્તિઓને બોલાવીને સંસ્કારોનું સિંચન કર્યું છે. આપણને થાય કે અહીંયાથી આપણે જઈને ઘરે જઈને વિદાય થઈ ગઈ છે તો બસ પૂરું થઈ ગયું. ના, એવું હોતું નથી. આપણને કાલે 25 તારીખ એટલે કે 5 દિવસ પૂર્ણ થશે તો આપણને વિદાય આવશે. એના પહેલાં જે પણ આપણે અહીંયા શીખ્યા છીએ કે ડફલી કે ગણો યોગ શાસ્ત્ર સાથેના બધા જ સંસ્કારો, સ્વાસ્થ્ય અને સંસ્કારો બંનેનું મિલન આપણને અહીંથી શીખવા મળ્યું છે, જે આપણે જીવનમાં ઉતારીશું અને અહીંયાથી કાલે જ્યારે વિદાય લઈએ ત્યારે આપણને એ યાદ હોવું જોઈએ કે આપણને રશ્મિબાએ શું શું શીખવ્યું હતું. આપણને વિદાય જનરલી જોઈએ તો વિદાય તો કોઈને ગમતી જ નથી. દરેક કાર્યમાં વિદાય તો લેવી જ પડે છે, તો વિદાય લેવાની આવે ત્યારે દરેકને આમ દુઃખ થાય. પરંતુ સમય, સંજોગ, પરિસ્થિતિ એ બધાને ધ્યાનમાં રાખીને આપણે વિદાય તો લેવી જ પડે ને. તો વિદાય લઈએ એટલે માત્ર શરીરથી વિદાય લેવાની, એવું જરૂરી નથી કે આપણે શરીર ત્યાં હોય તો મન ના હોય. મન આપણું અહીંયા છે. ગુરુદેવે પરમ પૂજ્ય રશ્મિ માતાએ જે કંઈ શીખવ્યું છે તે આપણે આપણા યુગ નિર્માણના કાર્યમાં વાપરીશું અને આ નવી સંકલ્પ સાથે આપણે સંસ્કારોનું સિંચન કરીશું અને ભારતને આપણી ઋષિઓની સંસ્કૃતિની જેમ બનાવીશું. તો આમ સમાન છેલ્લે હું માતાજીને ફરી વંદન કરીને એક પંક્તિ કહેવાનું મન થાય તો એ કહી છું. આંખો આપી, પાંખો આપી, શક્તિને સમજણ આપી. આંખો આપી, પાંખો આપી, શક્તિને સમજણ આપી. હવે ન ઉડીએ આભ ભણી તો અમ જેવા કોણ અભાગી, અમ જેવા કોણ અભાગી. જય ગુરુદેવ. ખૂબ સરસ. જો ઉડજો બરાબર, આપના માટે આખો આકાશ છે અને ઉડો. તમને ઉડતા જોઈ અને અમને ખૂબ આનંદ થાય. મારું નામ હિનલ પટેલ છે. હું વિસનગર કાંસા એને વિસ્તારમાંથી આવું છું અને ગુરુદેવની પરમ કૃપાથી અમારે ત્યાં સુશીલા માસી બહુ ધગમગતું રાખે છે આખા વિસનગરને. યજ્ઞ હોય, બાળ સંસ્કાર હોય કે પછી કોઈ બી અનુષ્ઠાન હોય, જ્યાં જાઓ ત્યાં સુશીલા માસીનો ગુંજ ચાલુ હોય, ગુરુદેવ ગુરુદેવ ગુરુદેવ. બસ એમનામાંથી જ મેં પ્રેરણા લીધી કે મારે આ વખતે તો શિબિરમાં જવું છે. મેં ત્યાં માસીને કહ્યું કે માસી મારે શિડ્યુલ બહુ ટાઈટ છે, ઓલરેડી હું જોબ કરું છું પ્લસ આઈઆરટીએસના ક્લાસ કરું છું તો મને ટાઈમ નથી મળતો. તો માસીએ કહ્યું કે બેટા તું એક ડગલું ભર, તું ખાલી એક ડગલું ભર, પાછળના ડગલા ગુરુદેવ ભરી આપશે, પાછળના ડગલા ગુરુદેવ ભરી આપશે. બસ મને ત્યારથી જ એમ થયું કે બસ મારે જવું છે, જવું છે ને જવું છે. અને નેક્સ્ટ ટાઈમ બી જો હું અહીંયા હશું, એકચ્યુઅલી મારે ન્યુઝીલેન્ડ જવાનો પ્લાન છે, પણ જો હું અહીંયા હશું તો ચોક્કસ આવીશ અને મારી સાથે બીજી બાળકોને પણ તૈયાર કરીશ. બીજું મારે એ કહેવું છે કે હું કોલેજમાં જોબ કરું છું પ્રોફેસરની, તો અમારે ત્યાં દર સેટરડે એક મોટિવેશનલ વિડીયો ડિસ્પ્લે થાય છે કોલેજમાં. તો મારી ઈચ્છા એ છે કે હવે એક શનિવાર હું એવો રાખીશ કે ત્યાં આપણા ગુરુદેવનું એક મોટિવેશનલ વિડીયો દેખાડવામાં આવે. ખૂબ સરસ. અને ત્યાં બધાને એવું બી લેક્ચર આપીશ કે તમે બી આ શિબિરમાં જોડાઓ, એકવાર ત્યાંથી પ્રેરણા લો, તમને કેવો અનુભવ થાય છે એ પછી મને કહેજો. સૌને જય ગુરુ. સરસ. પ્રોફેસર લાઈનમાં રહેનારા બહેનો અને ટીચરની લાઈનમાં રહેનારા બહેનો ભાઈઓ, જો પોતાના બાળકોને આ કાર્યમાં જોડવા માંડે, આવી શિબિરોમાં જોડવા માંડે, તો બહુ જ સરસ કામ પરમ પૂજ્ય ગુરુજીનું થઈ શકે એમ છે. મારું નામ પટેલ ભૂમિ છે. હું વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી આવું છું. અમારી ત્યાં ગાયત્રી માતાનું સ્થાપન તો છે, મંદિર પણ છે, પણ કોઈ એટલું બધું પ્રચાર નથી કે જેના લીધે મને ખબર પડે. પણ મારી માં એ બહુ જ મોટી ભક્ત છે, જગદંબાની એટલી ભક્ત છે કે બસ એ ભક્તિમાં જ લીન રહે છે. એના લીધે મારી માનો અતૂટ વિશ્વાસ છે મા ઉપર અને મને મારી માથી પ્રેમ છે. તેના લીધે જે કારેલીબાગ વિસ્તારમાં પ્રજ્ઞાપુરાણની કથા થઈ હતી તેમાં હું મમ્મીના પ્રેમના લીધે ત્યાં ગઈ હતી. મને એવું હતું કે આ બધા પ્રવચન સાંભળીને કોઈનો ઉદ્ધાર થતો નથી. હું એક આસ્તિક નથી અને નાસ્તિક પણ નથી.
તમને એવું થતું હશે કે આ છોકરી શું બોલે છે, પણ જગત એવું કહે છે કે જે ભગવાનની પૂજા કરે મંદિર જાય આસ્તિક છે, ખરે નાસ્તિક છે, ખરે આસ્તિક છે, અને જે નથી જતું એ નાસ્તિક છે. તેથી હું એ વિશ્વાસ રાખું છું કે હું આસ્તિક છું, પણ જગત માટે હું નાસ્તિક છું. તેથી હું જ્યારે ત્યાં ગઈ ત્યારે મેં ત્યાં સાંભળ્યું કે માનો શું મહિમા છે, અને મને ત્યાં સુધી કંઈ ખ્યાલ ના આવ્યો. જ્યારે શાંતિ કરીએ એનો પાઠ થતો હતો ત્યારે જ્યારે જળ વિસ્તરિત કરવામાં આવ્યું, ત્યારે જ્યારે જળ મારી ઉપર પડ્યું ત્યારે મને એવું થયું કે ના, જે શિબિરની આ વાત કરી રહ્યા છે ત્યાં મારે જવું જોઈએ. અને મારા 12th ક્લાસ ચાલે છે, પણ મારી મમ્મીએ એવું કીધું કે તું ખાલી કદમ બઢાય, તારું આગળ કલ્યાણ તો ભગવાનના હાથમાં છે, જે એને ધાર્યું છે એ કરીને જ રહેશે, બસ આ તો એક માર્ગ હતો કે તને ત્યાં કેવી રીતે પહોંચાડાય. અને બસ એ વિચારીને હું અહીંયા આવી, અહીંયા જોયું તો ખબર પડી કે જીવન શું છે, જીવનમાં જીવવું કેવી રીતે, જીવનનું કલ્યાણ શું છે. જીવ માત્ર આ અત્યારની જે વૈજ્ઞાનિક સંપત્તિ છે એની માત્ર નથી, જીવન જીવવું એક અલગ જ વસ્તુ છે. અને બધું મને આ શિબિરથી જાણવા મળ્યું, અને હું એટલી પ્રેરિત થઈ છું કે હું મારા વિસ્તારમાં આજુબાજુ જેટલી બી કન્યાઓ છે એમને હું પ્રેરિત કરીશ કે હવે જે નેક્સ્ટ શિબિર થશે એમાં તમે બી આવો અને તમે બી શીખો કે શું છે જીવન. સરસ, જય સદગુરુદેવ. જય સદગુરુ. પણ તારે જઈને તમે માંડલમાં ભગવત સપ્તાહ માટે આવ્યા હતા ત્યારે મને તમે શિબિરની વાત કરી ત્યારે મને એવું થયું એમ કે મારે જવું જોઈએ, પણ મારે 12 સાયન્સનું રિઝલ્ટ હતું 23 તારીખે, એટલા માટે થોડું આમ દુવિધામાં હતું. તો વિપુલાબેને એવું કહ્યું કે તું ચાલ મારી સાથે, મેં એમને વાત કરી કે મારે આવું છે, તો એમને મારા મમ્મી પપ્પાની સાથે વાત કરી. મમ્મી પપ્પાએ કહ્યું કે તું જા બેટા, એમ અમે બધા ફોર્મ ભરી દઈશું, અમે બધી વ્યવસ્થા કરી દઈશું. પછી મેં વિચાર્યું કે ના, જવું જ જોઈએ એમ શિબિરમાં, આપણને બધું નવું નવું જાણવા મળે. હું અંબાજી શિબિરમાં પણ આવી હતી, ત્યાં અમે બધું જોવા મળ્યું, એટલે અમને થયું કે ના ના, જવું જ જોઈએ એમ. અને અત્યારે અમારે જે ગામ ચાલે છે માંડલ તાલુકા માંડલ ગામમાં બધું સ્વાધ્યાય ને એવું બધું, એટલે અમે ચલાવીશું. અત્યારે બીજા એક સ્વાધ્યાય નવું અમારે ત્યાં ચાલુ કરવાનું છે, એ બી ચાલુ કરીશું. અમે અહીંયા આવ્યા ત્યારે અમને એવું હતું કે અમને ફાવશે, અમને કેવી રીતે અમે ત્યાં રહીશું, અમને કેવી રીતે આમ કોણ અમને રાખશે, અમને કેવું નવા નવા અનુભવ થશે. પણ અમે અહીંયા આવ્યા એટલે પછી અમને એવું લાગ્યું કે ના, આ તો સ્વર્ગ જેવી ભૂમિ છે, અહીંયા તો અમને ખૂબ મજા આવી, અહીંયા અમને નવું નવું જાણવા મળ્યું, તમારી પાસે રહેવા મળ્યું. તમે માંડલ આવ્યા તે પ્રથમ મેં તમને સૌ પહેલી વખત જ જોયા, એટલે અમને નવી અહીંયા આવવાની થોડી ઈચ્છા થઈ. બધાને જય ગુરુદેવ. સરસ, ચલો.